કેમ છો મારા પ્યારા 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 ભૂલકાઓ ફિનોલિઝન્સ ભૂલકાઓ. ચલો આજનો આપણો લેક્ચર ઓર્ગેનિક નેમ રિએક્શન લેક્ચર નંબર 9 ઓર્ગેનિક નેમ રિએક્શન લેક્ચર નંબર 9 આજનો ટોપિક આપણે જોશું. ટુડેઝ ટોપિક સલ્ફોનેશન ઓફ ટોલ્યુઇન, બ્રોમિનેશન ઓફ ટોલ્યુઇન, નાઇટ્રેશન ઓફ ટોલ્યુઇન, નાઇટ્રેશન ઓફ ફિનોલ, નાઇટ્રેશન ઓફ એનિલિન. ચલો ઇઝીએસ્ટ ટોપિક, સૌથી પહેલું હેડિંગ લગાવી દો સલ્ફોનેશન, સલ્ફોનેશન ઓફ ટોલ્યુઇન, સલ્ફોનેશન ઓફ ટોલ્યુઇન. ઇઝીમાં ઇઝી ટોપિક છે, ગમે ને આવડે આ કન્સેપ્ટ. આ રિવિઝનનો જ મેઇન છે આમ તો કન્સેપ્ટ, કે એકવાર ફૂલ્લી ફોકસથી સ્ટડી કર્યા પછી ખાલી રિવિઝન જ જોઈએ આમાં. ચલો ટોલ્યુઇન CH3, આમાં ફ્યુમિંગ, ફ્યુમિંગ H2SO4 એટલે કે ધુમાઈમાન H2SO4, યા તો આમાં શું કહેવાય ઓલિયમ, યા તો શું બોલે છે ભૈયા ઓલિયમ બોલે છે ને, H2O7 અને શેનું મિક્સર છે ઓલિયમ, H2SO4 પ્લસ SO3 નું મિક્સર છે ને આ, અને આપણે કહેશું સલ્ફોનેશન, સલ્ફોનેશન. ચલો સલ્ફોનેશનમાં તમને ખ્યાલ જ છે આની મિકેનિઝમ બી આગળ આપણે જોઈ જ ગયા છે. બેન્ઝીનનું સલ્ફોનેશન કરતા હતા વોટર લીવ થાય. તમારે ખાલી આટલી જ ખબર હોવી જોઈએ કે ટોલ્યુઇન છે એ કેવો ડાયરેક્ટિંગ છે, ઓર્થોપેરા યા તો મેટા. તો બધાને ખબર છે ભૂલકાવા ઓર્થોપેરા ડાયરેક્ટિંગ છે આ. તો એકવાર સલ્ફોનેશનથી SO3H ફંક્શનલ ગ્રુપ ઓર્થોમાં લાગવાનું, અને એકવાર SO3H ફંક્શનલ ગ્રુપ છે એ પેરામાં લાગવાનું, બરોબર. તો આને કહેશું આપણે 2-હાઇડ્રો-2-મિથાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ, પેલાને 4-મિથાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તમે પૂરેપૂરા નામ બી લખજો, 2-મિથાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ, કારણ કે એક્ઝામમાં ઘણી વાર એવું હોય સ્ટ્રક્ચર જ ન આપે, ખાલી નેમ લખી દે. ચાર ક્વેશ્ચન તો એવા છે સ્ટ્રક્ચર આપ્યા જ નહીં હોય, ખાલી નામ લખેલું હશે, નામ ઉપરથી સ્ટ્રક્ચર બનાવતા આવડવું જોઈએ. હજી આગળ તમને આમાં એવું પૂછી શકે કે આમાં સોલિડ NaOH એટલે કે ઘન NaOH, સોલિડ NaOH એડ કરીને આનું ફ્યુઝન એટલે કે પિગલન ફ્યુઝન કરો, હાઈ હીટ આપો. તો આમાં ખ્યાલ જ છે ભૂલકાવું, આનો સોડિયમ, આનો SO3, તો સોડિયમ બાયસલ્ફાઇડ રિમૂવ થાય અને SO3H નું OHમાં કન્વર્ઝન કરવા માટે, SO3H નું OHમાં કન્વર્ઝન કરવા માટે આ સોલિડ NaOH નો યુઝ થાય. અને આ જોરદાર એટલે જોરદાર આઈએમપી, આનું નેમ યાદ રાખજો કોમન નેમ, IUPAC તો આનું ઇઝી છે, બટ આ છે શું છે, ક્રેશોલ છે. આ શું છે, ક્રેશોલ, ઓર્થોપોઝિશનમાં છે એટલે એને ઓર્થોક્રેશોલ કહેશું આને. ચલો સેમ એવી જ રીતે આનું સલ્ફોનેશન કરો, અરે સલ્ફોનેશન નહીં, સોલિડ NaOH ફ્યુઝન કરવાનો. આમાં સોલિડ NaOH એડ કરી આનું ફ્યુઝન કરી નાખો, તો આમાં બી NaH SO3, તો SO3H જ્યાં છે ત્યાં OH લાગી જાય. તો આમનું નેમ યાદ રાખજો પેરા ક્રેશોલ, કોમન નેમ પેરા ક્રેશોલ. IUPAC કરવું હોય તો આનું, IUPACમાં તો કિંગ આ જ છે, તો 1 નંબર આને 2 આને, તો 2-મિથાઇલફિનોલ, આ 4-મિથાઇલફિનોલ. જો ફિનોલ જો આલ્કોહોલ નથી, OH ગ્રુપ, OH ફંક્શનલ ગ્રુપ બેન્ઝીન સાથે જોડાયેલું હોય, ફિનાઇલ રિંગ સાથે જોડાયેલું હોય, તો આપણે એને યાદ રાખજો ફિનોલ કહીએ છીએ, એલ્કોહોલ કહેતા નથી, એલ્કોહોલની કેરેક્ટરિસ્ટિક ના હોય એમાં. OHની કેમિકલ પ્રોપર્ટી આમ તો એલ્કોહોલ અને ફિનોલની ઓલમોસ્ટ સેમ હોય, બટ આપણે એને એલ્કોહોલ ના કહી શકીએ. આપણે ક્રેસોલ યાદ રાખજો, આનું કોમન નેમ ક્રેસોલ, પેલાનું બી ક્રેસોલ, આ ઓર્થોક્રેસોલ, પેલું છે પેરાક્રેસોલ. મેજર પૂછે તો તમને ખબર છે ઓલવેઝ પેરા પોઝિશન ઓલવેઝ મેજર જોવાની જનરલી, બરાબર. આ સલ્ફોનેશન ઓફ ટોલ્યુઇન. ચલો સેકન્ડ આવી જ રીતે બ્રોમિનેશન જોઈએ, બ્રોમિનેશન ઓફ ટોલ્યુઇન, બ્રોમિનેશન ઓફ ટોલ્યુઇન. સિમ્પલ સી તો બાત હે, ચલો ટોલ્યુઇન CH3 જોજો, અહીંયા CH3 આમની અંદર તમે બ્રોમિન એડ કરી દો ઇન ધી પ્રેઝન્સ ઓફ FeBr3, ઇન ધી પ્રેઝન્સ ઓફ FeBr3. જો સનલાઇટ હોય તો પાછું કંઈક અલગ થાય, ખબર છે ને, સૂર્યપ્રકાશ હોય તો અલગ થાય. ટોલ્યુઇનના ક્લોરિનેશન બ્રોમિનેશન સેમ જ હોય, એમાં ધ્યાન રાખવું જો કેટાલિસ્ટ યુઝ કરેલો હોય તો ફિનાઇલ રિંગમાં થતું હોય રિએક્શન, પણ સનલાઇટ એટલે કે HNO આપેલું હોય, UV આપેલું હોય, સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ આપેલો હોય, તો યાદ રાખજો મિથાઇલ ફંક્શનલ ગ્રુપ માનીએ રેડિકલ મિકેનિઝમ થાય. કેવી થાય, રેડિકલ મિકેનિઝમ, મુક્ત મૂલક ક્રિયાવિધિ થતી હોય ને રેડિકલ મિકેનિઝમ.
तो आनो एच आनो बीआर एच बीआर आपणे लीव करशुं ब्रोमिनेशन में। अने प्रोडक्ट शुं आवे भूलकावानी, आवा क्वेश्चन जनरली ना पूछायो पण खबर होवी जोईए। ઓર્થોબ્રોમો ટોલ્યુઇન, આને શું કહીશું આપણે? ઓર્થોબ્રોમો ટોલ્યુઇન, આયુપેક નથી, ઓર્થો મેટા પેરાઈ કોમન નેમ માટે યુઝ થાય। આનો આયુપેક કરવો હોય તો 1-bromo-2-methyl-benzene, આયુપેકમાં આપણે મસ્ત રીતે શીખી જ ગયા છીએ આ બધા કન્સેપ્ટ, આયુપીએસસી કેવી રીતે કરવાય। ચલો અહીંયા સી એચ થ્રી, અહીંયા બી આર, તો આને શું કહીશું? પેરા બ્રોમો ટોલ્યુઇન, પેરા બ્રોમો ટોલ્યુઇન। ચલો આ મિક્સરનું ફરી પાછું, આ જે બે મિક્સર મળ્યા છે, આ મિક્સરમાં તમને ખબર છે પેરા પોઝિશન જનરલી મેજર હોય, આ મિક્સરનું ફરી પાછું બ્રોમિનેશન કરો, આ મિક્સરનું જ બ્રોમિનેશન, બી આર ટુ એફ બી આર થ્રી એઝ અ કેટાલિસ્ટ, હીટ આપવાને। ચલો શું થાય, આનું ફરી પાછું બ્રોમિનેશન કરીએ ને, ફરી પાછું બ્રોમિનેશન તો એક ઓર્થોમાં હોય જ ને, તો બીજું બ્રોમિન લાગે પેરામાં લાગે, અને આમાં કરીએ તો એક પેરામાં હોય તો બીજો ઓર્થોમાં લાગે, બરોબર છે? અહીંયા આગળ આપણે ટુ નહીં લખીએ, જનરલી ટુ ના લખાય, એનું રીઝન તમને કહું કે એકમાંથી બે બન્યા એટલે, આ માની લો કે એક મોલ લીધો હોય તો આ બે મોલ બની ગયા એવું ના હોય, આ માની લો કે 100 મોલિક્યુલ લીધા હોય, 100 અણુ લીધા હોય, 100 મોલિક્યુલ, તો એમાંથી માની લો કે આ 40 બન્યા હોય ને આ 60 બન્યા હોય, તો પાછા 40 અને 60 ભેગા કરીને 100, એટલે એક જ છે આ વસ્તુ, મોલ પ્રપોઝન લખવાની જરૂર નથી। આનું આયુપીએક જો એક બે થી વધારે સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપન હોય, બે થી વધારે સબસ્ટિટ્યુશન એટલે વિસ્થાપન હોય, તો આમાં ઓર્થોમેટા પેરા એવા વર્ડ ના યુઝ કરાય, આમાં નંબર્સ યુઝ કરાય। તો યાદ રાખજો આમાં નંબર્સ, આમના બી આયુપીએક આપણે શીખી જ ગયા છીએ, શું કહેવાને? 2,4-dibromo-1-methyl, 2,4-dibromo-1-methyl-benzin, 2,4-dibromo-1-methyl-benzin, બરોબર? આ છે બ્રોમિનેશન ઓફ ટોલ્યુઇન, સિમ્પલ કન્સેપ્ટ છે, આમાં એવું બધું કઈ ખાસ છે નહીં। ચલો એમના પછી નાઇટ્રેશન, આ જોરદાર આઈએમપી, નાઇટ્રેશન, નાઇટ્રેશન બધા જોરદાર આઈએમપી હો, નાઇટ્રેશન ઓફ ટોલ્યુઇન, નાઇટ્રેશન ઓફ ટોલ્યુઇન, આ બધા જોરદાર આઈએમપી, આખે આખા જાગજો હવે આમાં। ચલો જુઓ, આપણી પાસે ટોલ્યુઇન છે, બરોબર? આમની અંદર માની લો કે હું કોન્સન્ટ્રેટ HNO3, કોન્સન્ટ્રેટ HNO3 પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4, એટલે કે સાંદ્ર H2SO4 અને સાંદ્ર HNO3, કોન્સન્ટ્રેટ H2SO4 એન્ડ કોન્સન્ટ્રેટ HNO3, આને શું કહીશું આપણે? નાઇટ્રેશન। નાઇટ્રેશનમાં નાઇટ્રોનિયમ પોઝિટિવ NO2 પ્લસ આયન યુઝ થતો હોય, જનરલી આનું ટેમ્પરેચર 333 થી લઈ અને 343 કેલ્વિન સુધીની જરૂર પડતી હોય, આના ટેમ્પરેચરમાં, ટેમ્પરેચર જનરલી તમારે યાદ રાખવાનો બહુ હોતા નથી, અમુક જે કન્ડિશન છે જેમ કે ડાઉ પ્રોસેસની બધા આવશે એમાં ફરજિયાત તમારે ટેમ્પરેચરની બધું યાદ રાખવાનું, એ હું કહીશ। નાઇટ્રેશનને આ બધામાં એટલું બધું ટેમ્પરેચરની તમારે જરૂર નથી કાંઈ, નાઇટ્રેશનમાં ખ્યાલ જ છે ભૂલકાવ, H2O લીવ થાય જ છે। ચલો ટોલ્યુઇન કેવો ડાયરેક્ટિંગ છે ઓર્થો પેરા ને, તો એકવાર ઓર્થોમાં NO2 લાગશે એટલે એનો શું કહે? ઓર્થો નાઇટ્રો ટોલ્યુઇન ONT, અને એકવાર પેરામાં લાગશે, એકવાર પેરા પોઝિશનમાં, તો આને શું કહેવાય? પેરા નાઇટ્રો ટોલ્યુઇન PNT, ONT એન્ડ PNT, બરોબર? કોમન નેમ લખેલા છે। માની લો કે ફરી પાછું આનું નાઇટ્રેશન કરીએ આપણે, ફરી પાછું નાઇટ્રેશન, કોન્સન્ટ્રેટ HNO3 પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4, જે પહેલા ટેમ્પરેચર જોયું ને એનાથી 10 ડિગ્રી વધારી દો, 10 ડિગ્રી એટલે 353 to 363 કેલ્વિન જેટલું માઇનસ H2O। ચલો ફરી પાછું નાઇટ્રેશન કરીએ, આનું ફરી પાછું એક ઓર્થોમાં તો હતો જ, તો હવે પેરામાં લાગશે, આમાં પેરામાં હતો તો ઓર્થોમાં લાગશે, એટલે બેની પ્રોડક્ટ આમ તો સેમ જ બને, તો આવું લખી શકું, જોવો જી હું, જોજો અહીંયા, અહીંયા CH3 ઓર્થોમાં હતું એને પેરામાં લાગશે, અને પેરામાં એનો ટુ હતો એને ઓર્થોમાં લાગશે। આનું આયુપેક નોમેનક્લેચર કરવું હોય તો શું કરાય? અથવા તો કોમન નેમ, કોમન નેમ શું કરીએ? અને 2,4-2,4-dinitrotoluene, 2,4-dinitrotoluene, કમ્પ્લીટ આયુપેક કરવું હોય તો
2,4-dinitro-1-methyl-benzene बराबर। चलो फरी पाछवानु नाइट्रेशन, हजी एक वक्त आनु नाइट्रेशन करिए। जो जो फरी पाछु कॉन्सेंट्रेट HNO3 प्लस कॉन्सेंट्रेट H2SO4 आने करते 10 डिग्री એટલે કે ગ્રેટર ધેન 373 કેલ્વિન જેટલો ટેમ્પરેચર આપશું। ફરી પાછું નાઇટ્રેશન, તો ફરી પાછા નાઇટ્રેશન થી યાદ રાખજો ભૂલકાવ, ફરી પાછા નાઇટ્રેશન થી ઓર્થોને પેરામાં તો હતો જ એનટુ, ઓર્થોને પેરામાં તો હતો જ, હજી એક આ ઓર્થો બાકી રહી જતી હતી તો ત્યાં લાગશે। આમને કેશું આપણે 246 ટ્રાઈ નાઇટ્રો टोल्युइन, ट्राई नाइट्रो टोल्युइन जेने आपणे TNT कहीए छीए, TNT विस्फोटक एक्सप्लोजिवो, याद राखजो आ विस्फोटक एटले के एक्सप्लोजिवो, आ बॉम्ब ज छे आ। चलो बीजी वस्तु, जो टोल्युइन माथी तमारे डायरेक्ट आ बनाववो होय, टोल्युइन माथी डायरेक्ट आ बनाववो होय तो टोल्युइन माथी डायरेक्ट ए बनाववा माटे याद राखजो भूलकाओ, सेनो यूज थाय टोल्युइन में डायरेक्ट आ बनाव हुई तो फ्यूमिंग HNO3, फ्यूमिंग HNO3 प्लस फ्यूमिंग H2SO4 बराबर, फ्यूम्स वायु समा फ्यूम्स ले लेवानी एनी, अने 384 केल्विन टेम्परेचर 3 मोल वॉटर ना लीव थाई, अने याद रख जो भूल का डायरेक्ट TNT मळे, जो टोल्युइन में तमारे डायरेक्ट TNT बनाव हुई, एक्सप्लोजिव छे विस्फोटक छे लखी नाखजो त्या, टोल्युइन में डायरेक्ट TNT बनाव हो तो तमारे फ्यूमिंग कंडीशन यूज करी पड़े, अने जो कॉन्सेंट्रेट सांद्र यूज करो लिक्विड फॉर्म ने, आ बदे कॉन्सेंट्रेट मतलब लिक्विड फॉर्म, फ्यूमिंग मतलब गैस फॉर्म, जो आ यूज करो तो स्टेप वाइज रिएक्शन थाय, शू थाय स्टेप वाइज, पहला ओर्थो में लगे पेरा में लगे, पछी पाछो ओर्थो में हो तो पेरा में लगे, पेरा में हो तो ओर्थो में लगे, फरी पाछो कराओ नाइट्रेशन तो ज्यां बाकी हतुं त्यां लागशे, पण जो फ्यूमिंग यूज करो फ्यूमिंग HNO3 फ्यूमिंग H2SO4 तो डायरेक्ट तरण तरण पोजिशन में घा करीने सीधो तरण तरण पोजिशन में लागी जाय जेने आपणे। चलो नेक्स्ट, हवे नाइट्रेशन ऑफ फिनोल, हेडिंग लगाई देजो भूलकाओ, नाइट्रेशन ऑफ फिनोल, हवेना जे कंसेप्ट करवानो भूलकाओ, NCERT ना टॉप मोस्ट IMP कंसेप्ट छे आ बधाय। ફિનોલ નું નાઇટ્રેશન અલગ અલગ બે રીતે થાય, ફિનોલ ના તમારે નાઇટ્રેશન કરવા હોય તો આટલી રીતે થાય, એક તો ડાયલ્યુટ એટલે કે મંદ HNO3, ડાયલ્યુટ અથવા તો મંદ HNO3 જેને કહેવાય બરોબર, બીજું કોન HNO3, કોન HNO3 એટલે કે સાંદ્ર HNO3 બરોબર છે, કોન્સન્ટ્રેટ HNO3 એનાથી થાય, ત્રીજી વસ્તુ ખાસ યાદ રાખજો, પહેલા કોન્સન્ટ્રેટ H2SO4 થી કરવાનું, કોન્સન્ટ્રેટ H2SO4 થી કરવાનું, પછી ફરી પાછું એમાં કોન HNO3 નાખવાનું, આ શું કહેવા માંગે છે એ સમજીએ હમણાં, એ લાસ્ટ ટોપિક છે ને જોરદાર IMP, ખતરનાક IMP આ કન્સેપ્ટ બરાબર છે, કે IMP કરી નાખજો, ખતરનાક IMP કન્સેપ્ટ, એ ત્રણ રીતે કરાય, ડાયલ્યુટ HNO3, કોન્સન્ટ્રેટ HNO3 અને પેલું જે છે પેલા સલ્ફોનેશન કરવાનું પછી એ કરવાનું, આમાં જનરલી લો ટેમ્પરેચર રાખવું, 298 કેલ્વિન જેટલું એટલે લો ટેમ્પરેચર રાખવાનું આમ તો બરોબર। ચલો હવે વિચારો આ ત્રણેય વસ્તુમાં ફેર શું હશે, ત્રણેય વસ્તુનો ડિફરન્સ શું, ત્રણેય વસ્તુમાં પ્રોડક્ટ શું અલગ અલગ મળતી હોય, તો પહેલી વસ્તુ જો છે ઈઝી, કોઈ પણ વ્યક્તિ એવો ના હોય કે એમને આ યાદ ના રહે, બટ આમાં પ્રેઝન્સ ઓફ માઇન્ડની જરૂર છે, કારણ કે ક્યારે કેવો કન્સેપ્ટ, ખાલી તમે ડાયલ્યુટ ની જગ્યાએ કોન્સન્ટ્રેટ લઈ લો તો આખો કન્સેપ્ટ બદલી જાય એમાં। સૌથી પહેલી વસ્તુ ફિનોલ, ચલો ફિનોલ છે, ફિનોલ એમની અંદર મંદ HNO3 એટલે કે ડાયલ્યુટ HNO3 એડ કરી દો, આ ફિનોલના નાઇટ્રેશનમાં, ફિનોલના નાઇટ્રેશનમાં H2SO4ની બી જરૂર નહીં પડે, એનું રીઝન છે કે આ ઓક્સિજન છે, તમને પહેલા જ મેં રેઝોનન્સમાં સમજાવેલું હતું, ઓક્સિજન પાસે લોન પેર હોય ને એટલો ફાસ્ટ ડોનેટ કરતો હોય, સમજો એટલો ફાસ્ટ ડોનેટ કરતો હોય કે આ ફિનાઇલ રિંગની રિએક્ટિવિટી એટલી બધી વધારી દે, તો ચલો પહેલા તો મને કહો આ ફિનોલનો ઓક્સિજન છે એ કેવો ડાયરેક્ટિંગ છે, ઓર્થોપેરા ને,
तो आमा सांद्र H2SO4 नाखवानी जरूर ना रहे, डायरेक्ट एक ऑर्थोनाइट्रोफिनोल अने एक पेरानाइट्रोफिनोल आ बीनु मिक्सर मळे। पछी तो तमने खबर छे आ बीने सेपरेट करवा माटे શું કરવામાં આવે, ડિસ્ટિલેશન કરવામાં આવે, સેપરેટ ડિસ્ટિલેશન એટલે એક નિસ્યંદન કરવામાં આવે, ડિસ્ટિલેશન કરીને બેને અલગ કરતા હોય, તો એમાં પેરાનાઇટ્રો જે ફિનોલ છે, પેરાનાઇટ્રોફિનોલ આ જે છે એ મેઇન એટલે કે મેજર પ્રોડક્ટ હોય આ। જોજો ડાયલ્યુટ HNO3 હતું 298 કેલ્વિન ટેમ્પરેચર એટલે કે રૂમ ટેમ્પરેચર થયું ને 298 એટલે રૂમ ટેમ્પરેચર। फिनोल में डायल्यूट HNO3 नाखी दियो, मंद HNO3 नाखी दियो એટલે ઓર્થોનાઇટ્રો અને પેરાનાઇટ્રો બેય મળે। બટ હવે જોજો, જો તમે ફિનોલ ની અંદર, જો તમે ફિનોલ ની અંદર માની લો કે કોન્સન્ટ્રેટ HNO3 નાખી દીધો, એટલે કે સાંદ્ર HNO3 નાખી દીધું હોય, તો ત્રણે ત્રણ રાહઈ ન જોવાય, ઓર્થોપેરાની રાહઈ ન જોવાય, ત્રણે ત્રણ જગ્યાએ સીધું ફાસ્ટ, ત્રણે ત્રણ જગ્યાએ શું લાગી જાય, NO2 લાગી જાય। અને શું કહીએ આપણે, 246 ટ્રાઇનેટ્રો, 246 246 ટ્રાઇનાઇટ્રો ફિનોલ, જેને આપણે પિક્રિક એસિડ કહેતા હોય ને, જેને આપણે શું કહીએ, પિક્રિક એસિડ કહીએ આપણે, સીધું પિક્રિક એસિડ બની જાય। બટ આની યીલ્ડ હોય છે ને, યીલ્ડ એટલે કે નીપજ, એ 20-30% જેટલી માંડ મળે આપણે, 20-30% જેટલી એટલે કે ઓછી પ્રોડક્ટ મળે આની, 20-30% જેટલી માંડ પ્રોડક્ટ મળતી હોય આ, બરાબર। કારણ કે ઇન્સ્ટન્ટ રિએક્શન થાય, સ્પીડથી રિએક્શન થતું હોય, ટેમ્પરેચરે કંટ્રોલ કરવું અઘરું હોય, રૂમ ટેમ્પરેચર કરતા હોય તોય અઘરું પડે આ। અને આટલું ત્રણે ત્રણ એક જગ્યાએ ત્રણે ત્રણ લાગવાનું રીઝન શું હોય આમાં, તો કે ફિનોલમાં જે લોન પેર છે એટલો ઝડપથી ડોનેટ કરતો હોય, ઓક્સિજન છે એ લોન પેર પોતાની ઇલેક્ટ્રોન ડેન્સિટી આ બેન્ઝીનને આપતો, એટલે આમની પ્લસ આર અસરના કારણે, સેના લીધે, પ્લસ આર ઇફેક્ટના લીધે, આ લખવું તો લખી નાખજો પછી, પ્લસ આર ઇફેક્ટ, કઈ ઇફેક્ટ ભૂલકાવ, રેઝોનન્સ, આ પ્લસ આર ઇફેક્ટના લીધે આની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારતો હોય, શું કરે, ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ। તો યાદ કરો, રેટ ઓફ એઆરએસી, રેટ ઓફ એઆરએસી ઇન્ક્રીઝ થાય, બરાબર છે, આનો રેટ ઓફ એઆરએસી ઇન્ક્રીઝ થતો હોય, એટલા માટે ત્રણે ત્રણ જગ્યાએ લાગી જાય ને પિક્રિક એસિડ પ્રોડક્ટ મળે। હવે બીજી વસ્તુ, ચલો આની પ્રોડક્ટ ઓછી આવે છે, 20-30% આવે, કરીને શું ફાયદો, એમ ઝડપથી થઈ જાય છે એટલે બાકીનું ડિસ્ટ્રોય થઈ જાય છે કારણ વગરનું, તો યીલ્ડ વધારવા માટે, નીપજ વધારવા માટે શું કરવામાં આવે, જોજો મસ્તીનો કન્સેપ્ટ, જોરદાર એટલે જોરદાર એમપી કન્સેપ્ટ, ફિનોલ લેવાનો, એમાં પેલા કોન્સન્ટ્રેટ HNO3 ના, સોરી H2SO4 નાખવાનો, પેલા કોન્સન્ટ્રેટ H2SO4 નાખવાનો, તો પેલાની જેમ જ સલ્ફોનેશન થાય, પણ સલ્ફોનેશન થોડુંક આનું ધીમું હોય, સ્લો હોય, અને ત્રણે ત્રણ જગ્યાએ નથી લાગતો, સલ્ફોનેશનમાં બે જ જગ્યાએ લાગે, મતલબ 2-4 પેલા, તો આને શું કહેવાય, આમાં તમે નંબરિંગ આપો, નંબરિંગ, તો નંબરિંગમાં હંમેશા એક વસ્તુ યાદ રાખજો, કિંગ તો આ જ કહેવાય, આ ઓછા નંબર ઉપર આવવું જોઈએ, અથવા તો આને એમ કહેવાય કે આને શું કહે, ફિનોલ અને 2-4 ડાયસલ્ફોનિક એસિડ એનું નોમેનક્લેચર કરાય, શું કરાય, ફિનોલ 2-4 ડાયસલ્ફોનિક એસિડ કરાય। હવે એક વસ્તુ સાંભળજો, બે જ જગ્યાએ લાગે છે, હવે ફરી પાછું આમાં જોજો મસ્તીનો કન્સેપ્ટ, ફરી પાછું આમાં માની લો કે કોન્સન્ટ્રેટ HNO3 નાખી દો, કોન્સન્ટ્રેટ HNO3, તો ઇપ્સો સબસ્ટિટ્યુશન, ઇપ્સો સબસ્ટિટ્યુશન એટલે શું ખબર છે, HNO3 નો NO2+ છે ને આની ઉપર એટેક કરીને આને ઘડી નાખતો હોય, પણ NO2+ છે એટલે આપણે જનરલી અહીંયા ઇપ્સો સબસ્ટિટ્યુશન જેવું કહેશું, ઇપ્સો સબસ્ટિટ્યુશન નહીં કહેવું, ઇપ્સો સબસ્ટિટ્યુશન જેવું કહેશું આપણે, NO2+ અહીં જોડાઈ અને SO3 ને કાઢી, NO2+ અહીં જોડાઈ અને SO3 ને કાઢી નાખે, અને આમની જે પ્રોડક્ટ છે ને એ આવી પ્રોડક્ટ મળશે, NO2 NO2 NO2, મતલબ આમાં SO3 જ તો બે જ જગ્યાએ હતો ને, પણ તમને ખબર છે HNO3 વાપરવાથી એ થોડુંક સ્પીડ હોય, સ્પીડમાં થતું હોય, એટલે NO2 અહીંયા લાગી જશે, એક જગ્યાએ સ્પીડમાં લાગશે, બાકી બે જગ્યાએ તો ધીમે ધીમે જ લાગશે, કારણ કે એને હજી કાઢવાનો છે, મુક્ત કરવાનો છે, રિમૂવ કરવાનો છે, અને આવી રીતે 246
ट्राइनाइट्रो 246 ट्राइनाइट्रो फिनोल बनो जेने आपणे पिक्रिक एसिड कहता होय शुं कहता होय पिक्रिक एसिड अने आनी यील्ड आनी जे प्रोडक्ट छे 80% ग्रेटर देन 80% 80% થી વધુ આવતી હોય 80% થી પણ વધુ આવતી હોય બરોબર તો ભુલકાભાઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે કે આ ફિનોલ નું નાઇટ્રેશન પિક્રિક એસિડ ની યીલ્ડ વધારવા માટે પિક્રિક એસિડ ની યીલ્ડ વધારવા માટે કેવી રીતે ટૂંકમાં રિએક્શન કરવામાં આવે કેવી રીતે આમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવામાં આવે આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે ફરી પાછો આખી રિએક્શન ફરી પાછી સમજજો પેલા ફિનોલ માં શું નાખવામાં આવે પેલા ફિનોલ ની અંદર કોન્સન્ટ્રેટ H2SO4 નાખવામાં આવે સલ્ફોનેશન કરવામાં આવે સલ્ફોનેશન કરશો તો શું બનશે તો કે સલ્ફોનેશન કરશો તો ફિનોલ 24 ડાઈ સલ્ફોનિક એસિડ 24 ડાઈ સલ્ફોનિક એસિડ બનશે આમાં સલ્ફોનેશન થોડુંક સ્લો હોય જેમ HNO3 નાખો ને ફટાફટ તો પિક્રિક એસિડ બને સ્પીડમાં પિક્રિક એસિડ બને એટલો સ્પીડથી આ ના બને થોડોક ધીમો બને એટલે સ્લો હોય સ્લો હોય રિએક્શન ધીમે થાય એટલે મસ્ત રીતે થાય મેક્સિમમ પ્રોડક્ટ મળે હવે એમાં HNO3 તમે નાખી દો તો અહીંયા તો લાગશે જ NO2 પણ NO2 અહીંયા જોડાઈ SO3H ને રિમૂવ કરે NO2 અહીંયા જોડાઈને SO3H ને રિમૂવ કરે અને 246 ટ્રાઇનેટ્રો ફિનોલ એટલે કે પિક્રિક એસિડ બનશે અને પિક્રિક એસિડની જે આ યીલ્ડ છે 80% થી પણ વધારે આવશે એટલે આ પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવા માટે આવું કરવામાં આવતું હોય બરોબર ભૂલકાઓ ચલો આ વાત હતી ફિનોલના નાઇટ્રેશનની આ વાત હતી ફિનોલના નાઇટ્રેશનની હવે કન્સેપ્ટ જોજો નાઇટ્રેશન ઓફ એનિલિન હવેનો કન્સેપ્ટ નાઇટ્રેશન ઓફ એનિલિન જો આ બધું ભણતા છો એટલે એકવારમાં ખાલી સમજાશે હો યાદ ના રહે યાદ રાખવા માટે લખી અને કમ્પેરિઝન કરવી પડશે કે શેમાં કઈ વસ્તુ બનશે એમ શેમાં કઈ વસ્તુ બનતી હશે જોરદાર વિચારવું પડશે આમાં અને આ તો ખતરનાક આઈએમપી ક્વેશ્ચન જોરદાર નહીં હો ખતરનાક આઈએમપી ક્વેશ્ચન એનિલિન નું નાઇટ્રેશન રીઝન સમજશે હમણાં ચલો એનિલિન આમાં તમે HNO3 પ્લસ H2SO4 નાખી દો બરોબર છે HNO3 પ્લસ H2SO4 ટેમ્પરેચર બહુ ઓછું રાખવાનું હો 288 કેલ્વિન જેટલું જ રાખવાનું 288 એટલે 15 ડિગ્રી સેલ્સિયસ જેવું ઠંડુ બરોબર છે ટેમ્પરેચર ઓછું રાખવાનું કઈ પ્રોડક્ટ મળે ચલો પહેલા તો તમને એક ખબર છે નાઇટ્રેશન થશે આમાં બરોબર ફિનોલમાં H2SO4ની જરૂર નથી પડી આમાં H2SO4ની જરૂર પડશે એનું કારણ શું કારણ કે અહીંયા આપણે ટેમ્પરેચર ખૂબ ઓછું રાખીએ છીએ 15 ડિગ્રી આમાં 25 ડિગ્રી રાખતા હતા 298 કેલ્વિન હતું આમાં 288 એનું કારણ શું એ બી સમજશો આપણે જોજો સમજો ખાસ ટેમ્પરેચર નીચું રાખવાનું એક તમને બીજું વસ્તુ કહી દઉં ફિનોલ છે ને એસિડ હતો HNO3 ની એ બધા એસિડ હોય એટલે એસિડમાં એસિડ મિક્સ કરો તો એટલો બધો ટૂંકમાં વાંધો ના આવે પણ એનિલિન છે એ બેઝ છે ને બેઝ ની અંદર એસિડ નાખો ને સીધું ન્યુટ્રલાઇઝેશન એટલે કે તટસ્થીકરણ રિએક્શન થાય અને ન્યુટ્રલાઇઝેશન રિએક્શન તટસ્થીકરણ રિએક્શન થાય ને એ એનર્જી આમ શું કહેવાય એક્સપ્લોઝિવ જેવું થઈ જાય ટૂંકમાં વિસ્ફોટક જેવું થઈ જાય એનર્જી રિલીઝ થતી હોય એમાં ચલો એનિલિન નાઇટ્રેશન થી વિચારો શું મળતું હશે એનિલિન નાઇટ્રેશન થી શું મળતું હશે એનિલિન કેવો ડાયરેક્ટિંગ છે તો બધાને ખબર છે એનિલિન છે એ ઓર્થો પેરા ડાયરેક્ટિંગ છે પણ ભૂલકાવ યાદ રાખજો આમાં ઓર્થો પ્રોડક્ટ મળે છે મેટા પ્રોડક્ટ મળે છે મેટા પ્રોડક્ટ બી મળે અને પેરા પ્રોડક્ટ ત્રણ પ્રોડક્ટ નું મિક્સર મળે આમાં ત્રણ પ્રોડક્ટ નું મિક્સર મળશે ખાલી ઓર્થો ને પેરા નહીં મેટાય મળે અને આ જ ક્વેશ્ચન ખાસ એક્ઝામ માં પૂછાય છે શા માટે એનિલિનમાં મેટા પ્રોડક્ટ બી મળે એનું રીઝન મને સમજાવું પર્સન્ટેજ ઓર્થોના પર્સન્ટેજ સૌથી ઓછા હોય 2% જેટલું માંડ બનતું હોય આ 2% જેટલું માંડ બને 47% જેટલું આ બને 47% જેટલું આ બનશે અને સૌથી હાઈએસ્ટ તો તમને ખબર છે પેરા જ મેજર હોય સૌથી મેજર તો પેરા જ હોય પણ આ કઈ કમ નથી બન્યું જો પેરા 51% પેરા બન્યું ત્રણેયનો ટોટલ કરો તો ત્રણેયનો ટોટલ કેટલો આવી જવો જોઈએ
100 આવી જાવો જોઈએ. હાયેસ્ટ તો પેરાસાઈ મેજર છે વાત બરોબર, પણ ઓર્થો પેરા સિવાય મેટા શા માટે બને છે? વાય મેટા પ્રોડક્ટ ફોર્મ? મેટા પ્રોડક્ટ બનવાનું રીઝન શું? નાઇટ્રેશન કરાવો તો ઓર્થો ને પેરા, આ તો ઓર્થો પેરા ડાયરેક્ટિંગ છે. મેટા પ્રોડક્ટ બનવાનું રીઝન શું? તો એના માટે એક વસ્તુ જો, હમણાં થોડીક વાર પહેલા કીધું કે એનિલિનમાં ટેમ્પરેચર ઓછું કેમ રાખવું પડે, શા માટે ઓછું ટેમ્પરેચર રાખવું પડે? કારણ કે એનિલિન છે બેઝ કહેવાય. હવે આમાં HNO3 H2SO4 HNO3 પ્લસ H2SO4 એટલે આ એક્ચ્યુઅલમાં એસિડ છે. એસિડ એટલે H પ્લસ થયા, એસિડ એટલે શું થયું? H પ્લસ. તો લોન પેર છે એ H પ્લસ ઉપર એટેક કરીને એનિલિનિયમ આયન બની જતો હોય. શું બની જતો હોય? ભૂલકાઓ, એનિલિનિયમ આયન બની જતો હોય, NH3 પ્લસ. અને એનિલિનિયમ આયન છે, આની ઇફેક્ટ તો માઇનસ આ ઇફેક્ટ હોય, અને માઇનસ ઇફેક્ટ વાળા બધાય મેટા ડાયરેક્ટિંગ હોય. 100% આ નો બની જાય, 100% નો બને, 47% જેટલું આ બનતું હોય. એનિલિનિયમ આયન બની જતો હોય. શું બની જતો હોય? એનિલિનિયમ આયન, એનિલિનિયમ આયન બની જતો હોય. અને એનિલિનિયમ આયનના લીધે એ મેટા પ્રોડક્ટ મળતી હોય, કારણ કે આમાં એસિડ બેઝ રિએક્શન થાય. કારણ કે આ જે છે એ શું છે? આ બેઝ છે. આ શું છે? એસિડ છે. અને એસિડ બેઝને લીધે આવું ન્યુટ્રલાઇઝેશન રિએક્શન એનિલિનિયમ આયન બનતો હોય. તો આને એનિલિનિયમ આયન જે છે, યાદ રાખજો ભૂલકાઓ, મેટા ડાયરેક્ટિંગ છે એટલા માટે મેટા પ્રોડક્ટ બી અહીંયા બનતી હોય છે. બરોબર? ચલો હવે આપને ક્વેશ્ચન એ થાય કે માની લો કે મારે આ ત્રણેયનું મિક્સર નથી જોતું, ઓર્થો પેરા અને મેટા ત્રણેય બને છે એટલું બધું મિક્સર નથી જોતું, મારે ખાલી પેરા જ જોઈએ છે, મેજર જે છે મેજર જ મુખ્ય નિપજ જ જોઈએ છે મારે, તો આમાં શું કરવામાં આવે છે? સમજો ખાસ મસ્ત કન્સેપ્ટ. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, નોટ એનિલિન હોય ને એનિલિન, આમ તો મેં કોલ્બે સ્મિટમાં કરાવી દીધું છે, કોલ્બે સ્મિટમાં ફિનોલનો કન્સેપ્ટ લીધો હતો, અહીંયા હું એનિલિનનો કન્સેપ્ટ લઉં. આમાં એસિટાઇલ ક્લોરાઇડ વિથ પિરિડિન, એસિટાઇલ ક્લોરાઇડ વિથ પિરિડિન યા તો એસિટિક એનહાઇડ્રાઇડ વિથ પિરિડિન, આ યુઝ કરો એટલે શું થાય? એસિટાઇલેશન થાય, એન એચ સીઓ સી એચ થ્રી, અથવા તો આમ લખી શકાય આર એન એચ એસી, એસિટાઇલેશન થાય. આ કેવી રીતે એસિટાઇલેશન થાય એ મેં કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ મેં તમને કોલ્બે સ્મિટમાં આ કન્સેપ્ટ કરાવ્યો હતો, ફિનોલનો કન્સેપ્ટ વિથ મિકેનિઝમ, મિકેનિઝમની સાથે કોલ્બે સ્મિટમાં આ કરાવ્યું હતું, એ મિકેનિઝમ જોઈ લેજો. નહીં ટૂંકમાં એસિટાઇલ ક્લોરાઇડ ને એસિટિક એનહાઇડ્રાઇડનું કામ શું? તો કે એસિટાઇલેશનનું કામ. શું કામ છે એનું? એસિટાઇલેશન. નાઇટ્રોજનની ઉપર એસિટાઇલ સમૂહ, એસિટાઇલ ફંક્શનલ ગ્રુપ એડ થઈ જાય એને એસિટાઇલેશન કહેવાય. હવે જુઓ, હવે એક વસ્તુ સમજો, આ એસિટાઇલેશન ને બધું કરવાનું રીઝન શું હોય? એસિટાઇલેશન ને બધું કરવાથી થાય શું? તો કે આ OH છે ને, OH એક વસ્તુ જોજો, અને આ એનિલિન નો લોન પેર, આ બે વસ્તુમાં ફેર શું સમજો? આ લોન પેર છે ને, લોન પેર એ 500 કિલોમીટર પર અવર, માની લો કે 500 કિલોમીટર પર અવર ની સ્પીડે ડોનેટ કરે છે, આટલી બધી ઝડપથી ડોનેટ કરતો ઇલેક્ટ્રોન, એટલે આની ઇલેક્ટ્રોન ડેન્સિટી, ઇલેક્ટ્રોન ઘનતા વધારી દે. તો આ તો એના કરતાય વધારે, આ 900 કિલોમીટર પર અવર ની સ્પીડે આપતો હોય, 900 કિલોમીટર પર અવર, કેમ નાઇટ્રોજનમાં કેમ આટલી બધી સ્પીડમાં આવે ને, ફિનોલમાં આટલી સ્પીડ, આના કરતા એની સ્પીડ કેમ વધારે લોન પર આપવાની? એનું કારણ તમને કહું, આની ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુતઋણતા વધારે હોય, આની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય, ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુતઋણતા ઓછી હોય એટલે શું થાય? જેની વિદ્યુતઋણતા ઓછી, જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય, ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય એ સ્પીડથી ડોનેટ કરે, ઝડપથી ડોનેટ કરે. એટલે આની એટલી બધી રિએક્ટિવિટી, હાઈ રિએક્ટિવિટી, એટલી બધી સ્પીડ વધી આની, એટલી બધી ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી જાય કે એના લીધે શું થાય? રિએક્શન ફાસ્ટ થાય, હાઈલી એક્ટિવ હોય. આ રિંગ કેવી હોય? હાઈલી. તમે વિચાર કરો, આમાં તો ખાલી HNO3 નાખતા હતા ને, HNO3 કોન્સન્ટ્રેટ HNO3, ત્રણે ત્રણ જગ્યાએ એકારે લાગી જાય, એકી સાથે ત્રણે ત્રણ જગ્યાએ NO2 પ્લસ. આમાં એકી સાથે ન લાગવાનું કારણ તમને કહું કે એમાં એસિડને લીધે એનિલિનિયમ આયન બનતો હતો, એસિડને લીધે એનિલિનિયમ આયન બનતો હતો ને, એટલે નહોતું લાગતો, બાકી તો આના કરતાય આમાં ઝડપથી NO2 લાગી જતો હોય.
હવે જો સાંભળજો માની લો કે આમાં એસિટાઇલ ક્લોરાઇડ વિથ પિરિડિન અથવા તો એસિટિક એનહાઇડ્રાઇડ વિથ પિરિડિન નાખી દો આમાં સેમ જ એસિટાઇલ ક્લોરાઇડ વિથ પિરિડિન અથવા તો એસિટિક એનહાઇડ્રાઇડ વિથ પિરિડિન એવું નાખી દેશો આમાં એટલે આમાં થાય શું જોજો સમજજો આ કન્સેપ્ટ ઓ સીઓ સી એચ થ્રી આમાં એવું થાય એનએચ સીઓ સી એચ થ્રી અને એસિટેની લાઇટ કહેવાય ખબર છે ને ભૂલકાઓ લખી લેજો ને આમાંનું એસિટેની લાઇટ જેને આને કહેવાય એસિટેની લાઇટ આયુપેકમાં કરાવી દીધું છે મેં તમને બરોબર હવે થાય શું ખબર છે આ તમે એસિટાઇલેશન કર્યું કે ભાઈ એસિટિક એનહાઇડ્રાઇડ અથવા તો એસિટાઇલ ક્લોરાઇડથી એસિટાઇલેશન કર્યું કે ભાઈ આને સિમ્પલ ખાલી આને બોલાય એસિટાઇલેશન આને બોલાય એન એસિટાઇલેશન આને શું બોલે છે ભૂલકાઓ એન એસિટાઇલેશન બોલે છે કારણ કે એસિટાઇલેશન ખરેખર તો ઓક્સિજન માટે વર્ડ છે નાઇટ્રોજન માટે એન એસિટાઇલેશન એવો વર્ડ યુઝ કરાય એસિટાઇલેશન કરવાથી થાય શું જોજો એસિટાઇલેશન કરવાથી થાય શું જો નાઇટ્રોજનનો લોન્ડે હું આ સાઈડ લખું કે અહીં લખું એનાથી કોઈ ફેર ના પડે આ ડાબી સાઈડ લખો ઉપર લખો એ તો નાઇટ્રોજન પાસે જ હોય ને હવે જે આની સ્પીડ છે ને આની સ્પીડ 900 કિલોમીટર દીને એને બદલે માની લો કે 200 કિલોમીટર પર અવરની થઈ જાય આની સ્પીડ છે ને આની સ્પીડ આની લોન પર આપવાની સ્પીડ જે આ લોન પર આપે છે એ આમ તો 50 કિલોમીટર પર અવરની થઈ જતી હોય કેટલાની 50 કિલોમીટર પર અવરની સ્પીડ ઘટી ગઈ અહીંયા તો બહુ ઉલાળા મારતા હતા બે અહીંયા તો ખતરનાક સ્પીડ હતી આ બેની તો ત્યાં કેમ સ્પીડ ઘટી ગઈ આટલી બધી સ્પીડ ઓછી કેમ થઈ ગઈ ત્યાં તો એનું રીઝન જોવો આ સીઓ છે ને સીઓ એ લોન પર ને મેક્સિમમ આ સાઈડ લઈ જતો હોય આ સાઈડ તો ખાલી 10% જ આવતી 90% આ સાઈડ ખેંચી જતો હોય ફરી પાછું જુઓ આ સાઈડ તો ખાલી 10% આવવા દે 90% ઓલી સાઈડ ખેંચી જતો હોય આ સાઈડ તો ખાલી 10% આવવા દેતો હોય બાકી 90% આ સીઓ ખેંચી જતો હોય હાઈલી ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ હોય તો એસિટાઇલેશન કરવાનું રીઝન શું તો કે જો નાઇટ્રોજન અને ઓક્સિજનના જે લોન પેર નાઇટ્રોજન અને ઓક્સિજનના જે લોન પેર છે ને લોન પેર એ ફિનાઇલ રિંગને ઓછા મળે આ જે લોન પર છે ને ફિનાઇલ રિંગની સક્રિયતા ફિનાઇલ રિંગની રિએક્ટિવિટી એક્ટિવિટી જેને કહેવાય રિએક્ટિવિટી ઓછી કરી દે એસિટાઇલેશન કરવાથી કારણ કે જેટલા લોન પર છે એનો 90% હિસ્સો તો 90% ભાગ તો સીઓ લઈ જાય 90% સીઓ લઈ જાય 10% જ આમાં આવવા દે તો હવે આની રિએક્ટિવિટી આ બી રિંગ કેવી હોય હાઈલી એક્ટિવ હોય આ રિંગ કેવી હોય હાઈલી રિએક્ટિવ થઈ જાય ને હાઈલી રિએક્ટિવ હાઈલી રિએક્ટિવ રિંગ હોય જબરજસ્ત હોય એમાં NO2 નાખા ભેગો સીધો ચોટી જતો હોય બધામાં આમે કે આની કેવી હોય રિએક્ટિવ હોય બટ લો રિએક્ટિવ હોય લો રિએક્ટિવ આ રિંગ એટલી બધી હવે રિએક્ટિવિટી ન હોય એની સક્રિયતા એટલી બધી ન હોય રિએક્ટિવિટી એટલે સક્રિયતા એટલી બધી રિએક્ટિવિટી ના હોય હવે એની કારણ કે લોન પર જાય સીઓ ખેંચી જતો હોય હવે જોજો ફરી પાછો અહીંયા જોવો આમાં શું થાય છે આમાં નાઇટ્રેશન કરો તો એનિલિનીમાં આયન બનવાને લીધે આ પેરા પેરા ઓર્થોની સાથે સાથે મેટાઈ બને છે આમાં પેલા HNO3 H2SO4 નાખો પછી HNO3 નાખો એટલે ત્રણે ત્રણ જગ્યાએ લાગવાનું કારણ શું તો કે આમાં રિએક્ટિવિટીની હાઈ છે હવે હું જે કન્સેપ્ટ કરાવું એ સમજો હવેનો કન્સેપ્ટ સમજવા જેવો માની લો કે એનિલિન છે આપણી પાસે જોજો એનિલિન એની અંદર હું પહેલા તો એસિટિક એનહાઇડ્રાઇડ વિથ પિરિડિન અથવા તો એસિટાઇલ ક્લોરાઇડ વિથ પિરિડિન નાખી દઉં તો એન એસિટાઇલેશન થાય આનું આની મિકેનિઝમ કોલબે સ્મિટમાં આપેલી છે જોઈ લેજો એન એસિટાઇલેશન થવાનું અહીંયા જે લોન પર હતો ને ખતરનાક હતો જલ્દી બેન્ઝીનની ફિનાઇલ રિંગની રિએક્ટિવિટી વધારી જતો હતો હવે જે આ લોન પર છે ને લોન પર એ 90% તો સીઓ ખેંચી જવાનો 10% જ આમાં આવવાનો એટલે હવે આની રિએક્ટિવિટી એટલી બધી ના હોય હવે આનું સલ્ફોનેશન કરીએ ને આપણે HNO3 ની હારે H2SO4
HNO3 નહીં આરે H2SO4 અને 288 કેલ્વિન તો હવે આમાં નાઇટ્રેશન થાય પણ બધી જગ્યાએ ન થાય 90% જેવું નાઇટ્રેશન પેરા પોઝિશનમાં થાય ક્યાં થાય પેરા પોઝિશનમાં અહીંયા પેરા પોઝિશનમાં NO2 લાગે મેજર આ બને અને પછી છેલ્લે આમાં તમે એસિડ અથવા તો બેઝિયાનું હાઇડ્રોલાઇસિસ કરી નાખો જળ વિભાજન જળ વિભાજન એટલે હાઇડ્રોલાઇસિસ હાઇડ્રોલાઇસિસ બેઝિક કન્ડિશનમાં કરો અથવા તો એસિડિક કન્ડિશનમાં કરો ટૂંકમાં પાણી નાખી દો તમને એક્ઝામમાં આવું લખેલું હોય એક્વિયસ NaOH અથવા એક્વિયસ KOH અથવા એક્વિયસ H2SO4 યા તો H3O+ અથવા તો H2OH+ આવું કંઈક લખેલું હોય ઓર છો એક યારે બધું ના હોય આમાંથી કોઈ પણ વસ્તુ દેખાય અથવા તો ખાલી શોર્ટમાં આવું લખી નાખ્યું હોય OH માઇનસ H+ આટલું શોર્ટમાં લખી નાખ્યું હોય તો એ કરે શું તો કે એમાઇડ છે ને આ એમાઇડ એને બ્રેક કરી દે એમાઇડ લિંકેજને આ બ્રેક કરી દે અને એમાઇડ લિંકેજને બ્રેક કરી દે તો આ NH2 આ NO2 ટૂંકમાં મેજર પ્રોડક્ટ પેરા નાઇટ્રો એનિલિન પેરા નાઇટ્રો એનિલિન મેજર પ્રોડક્ટ મળી જાય શું મળી જાય મેજર મળી જાય અને હારે એસિટિક એસિડ આ લીવ થઈ જાય અહીંથી બ્રેક કરી દો તો અહીંયા એચ એડ થાય અહીંયા ઓ એચ તો એસિટિક એસિડ લીવ થઈ જાય ટૂંકમાં ભૂલકાઓ ખ્યાલ આવ્યો એનિલિનમાં ફરી પાછું જોજો એનિલિનમાં ત્રણે ત્રણ જગ્યાએ મારે લગાવવું હોય ત્રણે ત્રણ જગ્યાએ મારે લગાવવું હોય તો ના લાગે કારણ કે એસિડના લીધે ત્રણ ત્રણ જગ્યાએ ન લાગે એનિલિનમાં આયન બનતો હોય તો એનિલિનમાં કા ઓર્થોમાં લાગે પેરામાં લાગે અને મેટામાં ત્રણે ત્રણમાં લાગે 2% ઓર્થો પડે 47% મેટા બને અને 51% પેરા બને પણ માની લો કે મારે 90% પેરા જ બનાવી હોય હાલો 90%થી 95% જેટલી પેરા બનાવી તો પહેલાં શું કરવું પડે એન એસિટાઇલેશન કરવું પડે એન એસિટાઇલેશન કરવું એટલે માત્ર ખાલી પેરા મેજર તરીકે મળે હજી એક વસ્તુ જોજો હજી હું જે કહેવા જાઉં આ એનિલિનના સલ્ફોનેશનની વાત કરીએ આપણે સલ્ફોનેશન ઓફ એનિલિન જોજો ખાસ કન્સેપ્ટ સમજો સલ્ફોનેશન ઓફ એનિલિન માની લો કે એનિલિનમાં ખાલી તમે H2SO4 જ નાખો HNO3 નહીં H2SO4 નાખો માની લો કે તો શું થાય ખબર છે H2SO4 નાખવાથી આ એસિડ છે અને આ બેઝ છે તો ચલો એસિડ અને બેઝ વચ્ચે રિએક્શન કરવાથી શું થતું હશે વિચારો એસિડ અને બેઝ વચ્ચે રિએક્શન કરવાથી શું થાય આ આ છે આનો H+ લઈ લે એનો H+ લઈ લે કદાચ તો NH3+ થઈ જાય અને અહીંયા HSO4- ટૂંકમાં આવું ન્યુટ્રલાઇઝેશન રિએક્શન થઈ જાય બરાબર છે આવું ન્યુટ્રલાઇઝેશન રિએક્શન તટસ્થીકરણ રિએક્શન થાય કારણ કે આ બેઝ છે અને આ એસિડ છે આ શું છે બેઝ છે અને આ શું છે એસિડ છે એટલા માટે હવે આને તમે 453 થી 473 કેલ્વિન જેટલું આને ગરમ કરો 453 થી 400 હાઈલી ટેમ્પરેચર આપો તો હાઈ ટેમ્પરેચર આપો ને તો આની મેઇન પ્રોડક્ટ જોજો H2O રિમૂવ થશે અને આની મેઇન પ્રોડક્ટ આવી મળી જાય જો સલ્ફોનેશન થશે પણ ક્યાં થશે પેરા પોઝિશનમાં મેજર પ્રોડક્ટ તમને આ મળશે આનું નામ યાદ રાખજો ભૂલકાઓ સલ્ફાનિલિક એસિડ અને શું કહે છે સલ્ફાનિલિક એસિડ નિલિક એસિડ કહે છે આને સલ્ફાનિલિક એસિડ કહે છે આને પેરા એમિનો બેન્ઝિન સલ્ફોનિક એસિડ સલ્ફાનિલિક એસિડનું કોમન નામ શું પેરા એમિનો બેન્ઝિન સલ્ફોનિક એસિડ અને આનું એક્ઝિસ્ટન્સ આનું અસ્તિત્વ આવી રીતે હોય જો કેવી રીતે આ એસિડ છે આ બેઝ છે બેઝ નું કામ H+ એબસ્ટ્રેક્ટ કરવાનું એસિડ નું કામ H+ આપી દેવાનું તો SO3H H+ આપી દે SO3H H+ ને આપી દે તો SO3- આવે અને આ H+ લઈ લે તો NH3+ આવે ફરી પાછું આ બેઝ H+ લઈ લે તો NH3+ અને આ H+ આપી દે H+ રિમૂવ થઈ તો આની પર નેગેટિવ આવશે આને યાદ રાખજો ઝ્વિટર આયન બોલાય શું બોલાય આને ઝ્વિટર આયન બોલાય આને તો ખાસ ભૂલકાઓ ધ્યાન રાખજો આમાં ઝ્વિટ્રાઇન બનતો હોય સલ્ફોનેશન ઓફ એનિલિનમાં એન બેઝનું H2SO4 એમાં એસિડ નાખી દો તો આ બેઝ અને આ એસિડ એસિડ અને બેઝ વચ્ચે થઈને ન્યુટ્રલાઇઝેશન રિએક્શન થઈને આવું બનશે પહેલાં
અને હાઈ ટેમ્પરેચર ટેમ્પરેચર ફરજિયાત યાદ રાખવાનું છે આ હાઈ ટેમ્પરેચર 453 થી 473 453 કેલ્વિન ટુ 473 કેલ્વિન હાઈ ટેમ્પરેચર આપજો એટલે આમાં વોટર રિમૂવ થશે શું થશે વોટર રિમૂવ થઈને પેરા પોઈઝન મેજર પ્રોડક્ટ બનશે આને કહેવાય સલ્ફ્યુરિક એસિડ આ એસિડ છે આ બેઝ છે એક જ મોલેક્યુલ ની અંદર એક જ મોલેક્યુલ ની અંદર એસિડ અને બેઝ બંને હોય તો યાદ રાખજો ઝિટ્રાઇન બને બીકોઝ એસિડ છે H+ રિલીઝ કરે બેઝ છે H+ એબસ્ટ્રેક્ટ કરે તો આની પર H+ લાગે આ H+ રિમૂવ થાય તો ઝિટ્ર આયન બનતો હોય શું બને ઝિટ્રાઇન એક જ કમ્પાઉન્ડ ની અંદર પોઝિટિવ નેગેટિવ હોય તો આને શું કહેવાય ઝિટ્રાઇન કહેવાય બીજી એક નોટ યાદ રાખજો નોટ તમારા જેવી છોકરાઓ જો C double H ના C double H ની ઓર્થો પોઝિશનમાં NH2 હોય તો આને એન્થ્રાનિલિક એસિડ કહે અને શું કહે એન્થ્રાનિલિક એસિડ બોલાય આને શું બોલાય ભૂલકાઓ એન્થ્રાનિલિક એસિડ બોલાય આને એન્થ્રાનિલિક એસિડ અને જો SO3H હોય SO3H SO3H એની પેરા પોઝિશનમાં NH2 હોય તો આને સલ્ફાનિલિક એસિડ બને શું બોલે આને સલ્ફાનિલિક એસિડ સલ્ફા નિલિક એસિડ બોલવામાં આવે છે આને બરોબર તો એન્થ્રાનિલિક એટલે ઓર્થો વાળી થઈ અને સલ્ફાનિલિક એટલે પેરા વાળી થઈ આમાં સી ડબલ એચ ફંક્શનલ ગ્રુપ છે આમાં SO3H ફંક્શનલ ગ્રુપ છે શું છે આમાં સી ડબલ એચ આમાં SO3H તો ભૂલકાઓ ખાસ આ યાદ રાખજો ક્યારે સલ્ફાનિલિક એસિડ કહેવાય ક્યારે એન્થ્રાનિલિક એસિડ કહેવાય બરોબર ચલો હવે આવા જ કન્સેપ્ટ થોડાક બ્રોમિનેશન જોઈ લઈએ આમાં એક વસ્તુ અહીંયા સપોઝ આપણે ટુ ડેઝ ટોપિક જોયા હતા હું એમાં બે એક્સ્ટ્રા ટોપિક એડ કરી દઉં છું અહીંયા જોજો અહીંયા સિક્સ નંબર એમાં બ્રોમિનેશન ઓફ ફિનોલ બ્રોમિનેશન ઓફ ફિનોલ અને બીજો છે બ્રોમિનેશન ઓફ એનિલિન બ્રોમિનેશન ઓફ એનિલિન ચલો આ બે ટોપિક પણ જોઈ લઈએ આજને આજ જોજો અહીંયા સમજો ચલો આમાં ઘણા બધા મને એવું પૂછતા હોય હજી ઘણા બધા પૂછતા રહી છે સર તમારે લેક્ચર એક કલાકનો હોય તો અમારે લખતા ને જોતા ને દોઢ કલાક થાય છે અરે ભલામણ શું એટલું જ લાગે ને અહીંયા ઓફલાઈનમાં હોય ઓફલાઈનમાં આમ તો બધાને ખ્યાલ હશે કે મેં એકવાર કોમ્પ્લેક્સ કેમેસ્ટ્રીમાં જેટીડી સીએફટી જેટીડી બટ સીએફટી ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીનો એકવાર લેક્ચર લીધો હતો તો ચાર કલાક થઈ હતી ચાર થી આઠ સાંજનો ટાઈમ હતો ચાર થી આઠ ચાર કલાકનો લેક્ચર લીધો તમે તો એનું શૂટિંગ થયું હોય ને શૂટિંગ આખા લેક્ચરનું શૂટિંગ કારણ કે વચ્ચે હું લખવા દેતો વાતચીત કરતા હોય તો એ શૂટિંગમાં તો ખાલી પોણા બે કલાક જ થઈ હતી તો પોણા બે કલાકનો લેક્ચર હોય તો લખતા તો એને ચાર કલાક જ જનરલી થવાની છે ને સમજતા અરે લખતા એટલે ઓનલાઈનમાં લેક્ચર નાનો હોય પણ લખવામાં તો વાર લાગે જ જે લખતા ન હોય જેને કંઈ કરવું નથી એને ત્યાં ફટ પોણા બે કલાકનો લેક્ચર ટુની સ્પીડે જોવા એટલે એક કલાકમાં પૂરો થઈ જાય ચલો બ્રોમિનેશન ઓફ ફિનોલ પહેલા જોઈએ જોરદાર એમપી કન્સેપ્ટ મસ્તીનો કન્સેપ્ટ બ્રોમિનેશન ઓફ ફિનોલ જોજો ઓલો કન્સેપ્ટ યાદ રાખજો આ ઓલા લોન પર ડોનેટનો ફિનોલ હોય ને ફિનોલ આમાં ખાલી બીઆર ટુ જળ એટલે કે બ્રોમિન વોટર ખાલી એડ કરો આમાં રૂમ ટેમ્પરેચર બીજું કાંઈ નહીં કરવાનું રૂમ ટેમ્પરેચર તો બ્રોમિન વોટર એડ કરો ને તો ત્રણે ત્રણમાં લાગી જાય ટુ ફોર સિક્સ ત્રણે ત્રણમાં કોઈ વસ્તુની જરૂર ના પડે અને ટુ ફોર સિક્સ ટ્રાય બ્રોમો ફિનોલ મળે આવું કેમ બ્રોમિન વોટર એકચ્યુઅલમાં આમાં ત્રણ મોલ જો એક્ઝામમાં ત્રણ મોલ કેવું કાંઈ નહીં લખ્યું આટલું જ લખેલું હશે યાદ રાખજો આ એક્ઝામમાં ત્રણ મોલ કેવું કાંઈ ના લખેલું હોય થ્રી બીઆર ટુની જરૂર પડતી હોય માઇનસ થ્રી એચબીઆર થતો હોય એક્ઝામમાં તો ખાલી આટલું જ લખેલું હશે આ લખેલું નહીં હોય કાંઈ અને ત્રણે ત્રણ જગ્યાએ ટુ ફોર સિક્સ ટ્રાઈ બ્રોમો ફિનોલ લાગી જતો હોય આવું થવાનું કારણ શું જો એક વસ્તુ જોજો એક નોટ તમારા જેવી છોકરાઓ માની લો કે બેન્ઝીન હોય બેન્ઝીન બેન્ઝીનનું બ્રોમિનેશન કરીએ તો બેન્ઝીનના બ્રોમિનેશનમાં FeBr3 કેટાલિસ્ટ જોઈએ ટેમ્પરેચર જોઈએ ત્યારે માંડ માંડ
લાગતો હોય બ્રોમિનેશન. પછી ટોલ્યુઇન હોય, ટોલ્યુઇન જોજો, સમજો, ટોલ્યુઇન, ટોલ્યુઇન નું બ્રોમિનેશન કરીએ આપણે તો Br2 જોઈએ, પછી એની આર FeBr3 આ તો AlBr3 એવો કોઈ કેટલિસ્ટ જોઈએ, હાઈ ટેમ્પરેચર જોઈએ, ત્યારે ઓર્થો અને પેરા એવી પ્રોડક્ટ મળતી હોય. બરોબર છે, એક ઓર્થોમાં લાગે અને બીજું પેરામાં લાગે, અને પેરા જનરલી મેજર મળતી હોય. બરોબર, તો આમાં ટેમ્પરેચર ને એવું જોયું, સમજો ખાસ, આમાં બ્રોમિન જોઈએ, ટેમ્પરેચર જોઈએ અને કેટાલિસ્ટ જોઈએ, કારણ કે આની પ્લસ એચ ઇફેક્ટ હોય. શું હોય? પ્લસ એચ ઇફેક્ટ હોય. હાઇપરકોન્જ્યુગેશન એ દેતો હોય ઇલેક્ટ્રોન, પણ એટલું બધું સ્પીડથી ના દેતો હોય. પણ ફિનોલ છે ને, ફિનોલ પોતાનો લોન પેર 500 કિલોમીટર પર અવર, કેટલી 500 કિલોમીટર પર અવર માપવાની ન હોય, જસ્ટ કહું છું તમને, આ આટલી સ્પીડે ડોનેટ કરતો હોય અને આ રિંગને હાઈલી રિએક્ટિવ બનાવી દે. કેવી બનાવી દે? હાઈલી રિએક્ટિવ. એટલી બધી ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય ફિનાઇલ રિંગ પાસે આ ફિનોલના લોન પેર ડોનેટ કરવાને લીધે, કે એમાં બ્રોમિન તમે ખાલી એડ કરો ને, બ્રોમિન વિથ વોટર, અને બ્રોમિન જળ કે છે, બ્રોમિન વોટર બોલાય, બ્રોમિનને પાણીમાં નાખીએ ને, ખાલી એમાં નાખી દો રૂમ ટેમ્પરેચર, ખાલી આમ હલાવી નાખો, આમ સ્ટર કરી નાખો ખાલી, તો ઓર્થોપેરા નહીં, આમાં કેટાલિસ્ટની જરૂર ન પડે. જોવા, કોઈ વસ્તુની જરૂર ન પડે, ત્રણે ત્રણ જગ્યાએ લાગી જાય. ઉલટું કર્યું આમાં, ખબર પડે છે કાંઈ આમ ના હોય, અહીંયા OH હોય અને ત્રણે ત્રણ જગ્યાએ બ્રોમિન લાગી જાય, આટલી સ્પીડ બ્રોમિનેશન થઈ જાય, કારણ કે આની હાઈલી રિએક્ટિવ લોન પર આટલો બધો સ્પીડ જે લોન પર આપતો હોય. ના તો એને કેટાલિસ્ટની જરૂર પડે, ના તો એને હીટ કરવાની જરૂર પડે, ખાલી રૂમ ટેમ્પરેચર બ્રોમિન નાખી દો, સીધું ડકડકાઈ નાખો, નીકળી જાય 246 ટ્રાઇબ્રોમોફિનોલ. હાલો, આટલી સ્પીડે રિએક્શન થાય છે, એટલી સ્પીડે ના કરવા દેવી હોય તો માની લો કે મારે ત્રણે ત્રણમાં નથી લાગવા દેવો, હાલો ત્રણે ત્રણ જગ્યાએ બ્રોમિન નથી લાગવા દેવો, તો કાંઈ વાંધો નહીં, આ Br2 છે ને એમાં વોટર નાખવાના બદલે CS2 નાખી દો, CS2 અથવા તો ક્લોરોફોર્મ, કા CS2 નાખો કા તો ક્લોરોફોર્મ, ટૂંકમાં એની પોલારિટી ઓછી હોય, ધ્રુવીયતા ઓછી હોય, અને 0 ડિગ્રી ટેમ્પરેચર, 273 જ, 0 ડિગ્રી એટલે કેટલું થાય, 273 કેલ્વિન જ, ટૂંકમાં બરફમાં નાખી દો, આઈસ. તમને ખબર છે દૂધને શા માટે ફ્રીજમાં મૂકતા હોય આપણે? રિએક્ટિવિટી ઓછી કરવા માટે ને. તમે આમાં પહેલા તો CS2 અથવા તો ક્લોરોફોર્મ યાદ રાખજો, CS2 યા તો ક્લોરોફોર્મ, કે જેની પોલારિટી ઓછી હોય, જેની ધ્રુવીયતા ઓછી હોય, અને હારે આઈસ બરફ નાખી દો એટલે 0 ડિગ્રી ટેમ્પરેચર નાખો, તો શું થાય ખબર છે? આ લોન પેરની સ્પીડ ઘટી જાય, લોન પેરની સ્પીડ ઘટી જાય, અને માત્ર પેરા પ્રોડક્ટ પેરા બ્રોમોફિનોલ મેજર તરીકે આપે, પેરા બ્રોમોફિનોલ, ઓર્થો પેરા બેય બને, પણ ઓર્થો બહુ ઓછી બને, પેરા મેક્સિમમ બને. શું થયું હશે તમે વિચારો તો, આ કેવો પોલાર થયો? બહુ ઓછો પોલાર. બરોબર છે, પોલારિટી બહુ ઓછી હોય એની, ધ્રુવીયતા બહુ ઓછી હોય એની, અને હારે ઠંડુ આઈસ નાખી દીધું એટલે આની સ્પીડ જે છે ને લોન પેરની આપવાની સ્પીડ બહુ ઓછી થઈ ગઈ, લોન પેર આપવાની સ્પીડ થઈ ગયું એટલે આ લો રિએક્ટિવ થઈ ગઈ કહેવાય, લો રિએક્ટિવ એટલે ઓછો સક્રિય થઈ ગયો હોય એટલે ખાલી પેરામાં જ લાગે. હવે આ જ વસ્તુ માની લો કે એનિલિનમાં કરાવી જાય, બ્રોમિનેશન ઓફ એનિલિન, જોજો, બ્રોમિનેશન ઓફ એનિલિન, બ્રોમિનેશન ઓફ એનિલિન. ચલો માની લો કે એનિલિન છે આપણી પાસે, એનિલિન આની સ્પીડ તો તમને ખબર છે આપવાની, આમાં બ્રોમિન વોટર એડ કરી દો તો તમને ખબર છે 3 મોલ બ્રોમિન યુઝ થઈ જાય, એમાં એક્ઝામમાં તો આટલું જ આપેલું છે, 3 બગડા ને એવું નહીં આપેલું હોય કાંઈ, આવું થોડું આપેલા કે 3 બ્રોમિન, તો તમને ખબર પડી જાય આ -3 HBr અને શું બની જાય યાદ રાખજો 246 246 ટ્રાઇબ્રોમો એનિલિન 246 ટ્રાય બ્રોમો એનિલિન બની જાય આ 246 ટ્રાય બ્રોમો એનિલિન બની જાય. હવે ફરી પાછું સમજો, હવે આ એનિલિન જે છે, એનિલિન આપણી પાસે છે આ,
આ એનિલિન નું માની લો કે બ્રોમિનેશન આનું બ્રોમિનેશન CS2 અથવા તો ક્લોરોફોર્મ 0 ડિગ્રી ટેમ્પરેચર એટલે કે 273 કેલ્વિન ટેમ્પરેચર કરો તો ક્યાં લાગે ક્યાં લાગશે તો તોય બધાય લાગી જાય તોય બધાય લાગી જાય તોય 246 ટ્રાઇબ્રોમો એનિલિન બને 246 ટ્રાઇબ્રોમો એનિલિન બને ટુકમાં તમે આને બરફમાં નાખી દીધો ને તો આની સ્પીડ જ એવડી હતી આની સ્પીડ જ એવડી છે કે આની હાઈલી રિએક્ટિવ ટુકમાં આની સ્પીડ ઘટાડવા માટે તમને બરફનું કામનું આવે CS2 કામમાં ના આવે એની સ્પીડ ઘટાડવા માટે તમારે કાઈ કામમાં ના આવે તો શું કરું લોન પેર આપે છે ને શું કરાય તો એની સ્પીડ ઘટી જાય તો હમણાં થોડીક વાર પહેલા જ મેં તમને શીખવાડ્યું હતું કે જો લોન પેરને બ્લોક કરવો હોય તો આમાં એસિટિક એનહાઇડ્રેટ નાખી દો એસિટિક એનહાઇડ્રેટ વિથ પિરિડિન અથવા તો એસિટાઇલ ક્લોરાઇડ વિથ પિરિડિન નાખી દો આમાં તો એસિટિક એનહાઇડ્રેટ વિથ પિરિડિન યા તો એસિટાઇલ ક્લોરાઇડ વિથ પિરિડિન નાખી દો ને આમાં તો એન એસિટાઇલેશન થઈ જાય શું થઈ જાય એન એસિટાઇલેશન હવે યાદ કરો આ 10% જ આમાં આવી જાય 90% તો CO લઈ જતો હોય આની રિએક્ટિવિટી હવે કેવો થઈ ગયો હોય આ લો રિએક્ટિવ થઈ ગયો હોય આ લો રિએક્ટિવ કારણ કે 90% જેટલો CO ખેંચી જાય હવે આમાં બ્રોમિન હવે આમાં જળનો નખાય જોરદાર એમપી હવે આમાં ફરજિયાત તમારે એસિટિક એસિડ નાખવો પડે દ્રાવક તરીકે સોલવન્ટ તરીકે આમાં વોટર ના નાખી શકાય વિચારો કેમ વોટર કેમ ના નાખી શકાય આપણે તો આગળ ફિનોલ હતો એનિલિન હતો એમાં બ્રોમિન વોટર નાખતા હતા આમાં પાણી નાખી જ ના શકાય એમાં જો તમે બ્રોમિન યારે વોટર એડ કરો ને પાણી નાખો ને તો હાઇડ્રોલાઇસિસ થઈ જાય જળ વિભાજન થઈ જાય અને બ્રેક થઈ જાય પાછું તો પાછું હતું એનું એ જ મળે તો કાન ખોલીને સાંભળજો ભૂલકાઓ કે અહીંયા વોટરનો યુઝ ના કરી શકાય એસિટિક એસિડનો યુઝ કરવો પડે એઝ અ સોલવન્ટ તરીકે દ્રાવક તરીકે સોલવન્ટ તરીકે દ્રાવક તરીકે જો તમે વોટર એડ કરો પાણી નાખો અહીંયા તો આનું જળ વિભાજન હાઇડ્રોલાઇસિસ થઈ જાય અને હાઇડ્રોલાઇસિસ અહીંયા એનિલિન બની જાય અને એનિલિન બને તો તો પાછું 246 હતું એને થાય તો હવે તમે જો આ નાખો ને બ્રોમિન વિથ એસિટિક એસિડ તો આમાં આની રિએક્ટિવિટી ઓછી છે એટલે પેરા જ બ્રોમો બને શું બને પેરા બ્રોમો મેજર તરીકે મળે અને હવે છેલ્લે આનું હાઇડ્રોલાઇસિસ જળ વિભાજન હાઇડ્રોલાઇસિસ OH માઇનસ થી કરો યા તો H પ્લસ થી કરો અને હાઇડ્રોલાઇસિસ કરવાથી આ એમાઇડ લિંકેજ બ્રેક થઈ જશે અને મેજર પ્રોડક્ટ પેરા બ્રોમો એનિલિન મેજર પ્રોડક્ટ બનશે ખ્યાલ આવ્યો ભૂલકાઓ સો ફ્રેન્ડ્સ તમને આ બધા કન્સેપ્ટ ખબર હોવા જોઈએ અને આજે 12th ઇન્સોર્ટ આ નીટ યા તો JEE વાળાઓને હું પહેલી વખત સ્માર્ટ વર્ક હોમવર્કમાં આ વખતે તમને કરવા આપું છું કારણ કે આ ઇઝી કન્સેપ્ટ છે આ બધાએ આ સ્માર્ટ વર્ક તમારે હોમવર્કમાં કરવાનું છે શેમાં કરવાનું છે હોમવર્કમાં થેન્ક યુ સો મચ આ કરશો તો આઈ હોપ કે તમે બધા ભૂલકાઓ આ હોમવર્ક કરશો જ સ્માર્ટ વર્ક તમારે બધું આજે જેટલું કરાયું એમાંથી ખાસ કરીને તમારે સ્માર્ટ વર્કમાં ટોલ્યુનને રહેવા દો અથવા તો ટોલ્યુનનું કરો પણ TNT વાળું કરજો તમારે પણ ફિનોલનું નાઇટ્રેશન ફિનોલનું સલ્ફોનેશન એનિલિનનું નાઇટ્રેશન એનિલિનનું સલ્ફોનેશન ફિનોલનું બ્રોમિનેશન એનિલિનનું બ્રોમિનેશન આ બધા કન્સેપ્ટ તમે કરજો જ પ્લીઝ સ્માર્ટ વર્ક વગર નહીં યાદ રહે આ દાવડા થઈ જશે 100% સ્માર્ટ વર્ક કરજો પરફેક્ટ સ્માર્ટ વર્ક કરજો થેન્ક યુ સો મચ ભૂલકાઓ જય શ્રી કૃષ્ણ જય સ્વર્ણ જય હિન્દ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં